गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्टेटिस्टिकनी अंदर आपणे चेप्टर 2 नी अंदर मैं तमने पहला अगौना लेक्चर नी अंदर असतत आवर्ती वितरण नी रीत समझाई अने तेना दाखला मैं तमने समझाया। हवे सतत आवर्ती वितरण समझिए। ज्यारे संख्यात्मक अवर्गीकृत माहितीनो विस्तार खूब मोटो होय, एटले के संख्यानी जे मळेली जे माहिती हती बराबर जे अवर्गीकृत एटले के जे मेळवेला माहितीना जे आंकड़ा हता तेनो विस्तार खूब मोटो होय, त्यारे नियत સંખ્યાઓના વર્ગોમાં વિભાજિત કરી વર્ગોમાં વિભાજિત કરી તેને વર્ગો પાડવા પડે છે બરાબર, જે તમને આગળ દાખલામાં તમને સમજાઈશ। વિભાજિત કરી દરેક વર્ગમાં કેટલા અવલોકનો આવશે બરાબર, જેની વર્ગ લંબાઈ પર આધારિત હોય છે તે પ્રમાણે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે, એટલે કે જુદા જુદા વર્ગો સામે તેને અનુરૂપ આવૃત્તિઓ દર્શાવવામાં આવે છે બરાબર, જે તમને આગળના દાખલામાં નિવારક અને અનિવારકમાં તમને સમજાઈશ। તેવી ગોઠવણીને સતત આવર્તી વિતરણ તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે એક કંપનીમાં નોકરી કરતા 50 કર્મચારીઓની ઉંમર વિશેની માહિતી, તેમાં દરેક કર્મચારીની 50 કર્મચારી છે તો દરેકની ઉંમર આપેલી હોય બરાબર, તો તેનો વિસ્તાર ખૂબ મોટો હોય છે, એ વિસ્તારોને વર્ગમાં વિભાજિત કરવી પડે છે અને એ વર્ગમાં કયા વર્ગમાં કઈ કિંમત આવશે તેનું વર્ગીકરણ કરી અને તેની આવૃત્તિ નીકાળવી પડે છે, તેને સતત આવર્તી વિતરણ તરીકે ઓળખવામાં આવે છે। સતત આવર્તી વિતરણના બે પ્રકાર પડે છે, નિવારક સતત આવર્તી વિતરણ અને અનિવારક સતત આવર્તી વિતરણ। હું તમને આજે બંને રીત તમને સમજાવું છું અને બંને રીતના દાખલા તમને હું ગણીને સમજાવું છું બરાબર। તો પહેલા નંબરની રીત છે નિવારક સતત આવર્તી વિતરણ। તો નિવારક સતત આવર્તી વિતરણ કોને કહેવામાં આવે બેટા, તેની એની વ્યાખ્યા અને ઉદાહરણ આપ્યું છે બરાબર। નિવારક અને અનિવારક બંનેની અંદર બેટા વર્ગો પાડવા પડે છે, જે માહિતીનો જે વિસ્તાર મળે છે એ વિસ્તાર આધારિત બેટા તેના વર્ગો નક્કી કરવા પડે છે બરાબર। એમ તમને એક વર્ગ અહીંયા ઉદાહરણમાં આપ્યો છે કે કોઈ એક નિવારક વર્ગ 40 થી 50, તો બેટા 40 થી 50 તેનો વર્ગ થયો છે બરાબર, તે એનો વર્ગ પાડવા પડે છે, તે વર્ગ આધારિત બેટા તેને નિવારક અને અનિવારકમાં વિભાજિત કરવામાં આવે છે। તો જો એની વ્યાખ્યા છે કે જો કોઈપણ વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા બરાબર, ઉપલી સીમા એટલે ઉધ્વ સીમા બિંદુ અને નીચલી સીમા જે અધ સીમા બિંદુ બરાબર સમાન હોય, તો તેવા આવતી વિતરણને નિવારક સતત આવતી વિતરણ કહે છે, જે તેમના દાખલામાં લઈ જઈને હું તમને સમજાવું છું કે જો કોઈપણ વર્ગની ઉપલી સીમા અને તે પછીના વર્ગની નીચલી સીમા બેટા બંને સમાન હોવી જોઈએ બરાબર, જે બંને સમાન હોય તો તેવા આવર્તી વિતરણને બેટા નિવારક સતત આવર્તી વિતરણ કહે છે। ઉદાહરણ તરીકે બેટા તમને અહીંયા આપ્યો છે બેટા કોઈ એક નિવારક વર્ગ 40 થી 50, તો બેટા 40 થી 50 થયો બરાબર, તેના પછીનો વર્ગ આવે છે બેટા 50 થી 60, તેના પછીનો 60 થી 70, તો બેટા એમાં જો બેટા ઉપલી સીમા અને નીચલી સીમા જો તમને ગણીને સમજાવું છું બેટા, આ એક વર્ગ આપેલો છે બેટા 40 થી 50, હવે એના પછીનો બેટા વર્ગ આવે છે 50 થી 60 બરાબર થયો। તો બેટા જો આ વર્ગની બેટા ઉપલી સીમા 50 છે અને તેના પછીના વર્ગની નીચલી સીમા 50 છે, તો બેટા આ બંને વર્ગ જ્યારે સમાન આપેલા હોય તો તેને નિવારક સતત આવતી વિતરણ કહે છે, અને એના પછીનો વર્ગ આવે છે બેટા 60 થી 70 બરાબર। આ બેટા વચ્ચે જે માઇનસ કરો એને થી કહેવાય, જો બેટા આના ઉપલી સીમા 60 અને એની નીચલી સીમા 60 આ બંને બેટા સમાન હોય તો તેને નિવારક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે બેટા। જ્યારે નિવારક વર્ગનો જ્યારે દાખલા ગણવામાં આવે તો સૌથી બેટા પહેલાં તેનો વિસ્તાર શોધવો પડે બરાબર, એના વિસ્તારનું બેટા સૂત્ર છે, વિસ્તારને સંકેતમાં આર કહેવાય, જેનો બેટા મોટો અવલોકન માઇનસ નાનો અવલોકન બરાબર। તમને બેટા વર્ગો આપેલા હોય વર્ગોને બેટા કે તરીકે ઓળખવામાં આવે છે, અને ત્યાર પછી બેટા આપણે વર્ગ લંબાઈ શોધવા માટે તેનું સી સૂત્ર છે, એનું સૂત્ર છે બેટા R/K। તમે R/K કરશો ત્યાર પછી બેટા તમારે એના વર્ગો તમે નક્કી કરશો કે કેટલી વર્ગ લંબાઈ આધારિત તમારે વર્ગો કરવાના છે। તો અહીંયા બેટા એક રકમ આપેલી છે કે એક સારામાં નોકરી કરતા 50 કર્મચારીની ઉંમર નીચે આપેલી છે બેટા, તો બેટા અહીંયા 50 કર્મચારીઓની ઉંમર છે બરાબર, આ દરેકની ઉંમરો આપેલી છે, હવે તે આધારિત બેટા 7 વર્ગો ધરાવતું સતત આવતી વિતરણ બનાવવાનું છે। તો અહીંયા બેટા સૌથી પહેલાં તમને અહીંયા રકમ આપેલી છે, એ રકમ આધારિત બેટા સૌથી પહેલાં તમારે સૌથી મોટો અવલોકન તમારે શોધવો પડે, તમારે કેટલા વર્ગો આપેલા છે બેટા 7 વર્ગો, તો K બરાબર તમને 7 આપી દીધો છે। હવે તમારે બેટા સૌથી પહેલાં વિસ્તાર શોધવો પડે, તો વિસ્તાર શોધવા માટે બેટા સૌથી પહેલાં મોટો અવલોકન તમારે શોધવો પડે, અને મોટો અવલોકન બેટા તમને 57 આપેલો છે, તો 57 તમારે બેટા શોધવા પડે, અહીંયા તમને રકમ આપેલી છે, રકમની અંદર બેટા તમને 57 તમારે શોધવા પડે બરાબર। 57 શોધ્યા બાદ તમને બેટા અહીંયા રકમ આપેલી છે, રકમની અંદર બેટા સૌથી પહેલાં તમારે મોટો અવલોકન, તો 57 તમને જો અહીંયા આપી દીધો છે બેટા,
ત્યાર પછી બેટા સૌથી નાનો અવલોકન, તો સૌથી નાનો અવલોકન બેટા તમને 27 આપેલો છે, બરાબર? તો 27 તમારે બેટા શોધવો પડે કે 27 આમાં બેટા ક્યાં આપેલા છે, બરાબર? તો 27 તમારે શોધવા પડે, અને એ 27 બેટા તમારે 57ની બાજુમાં તમને 27 આપેલા છે. તમને બેટા બંને અવલોકન મળી ગયા. તો સૌથી મોટો અવલોકન બેટા 57 છે અને સૌથી નાનો અવલોકન બેટા તમારો 27 છે. ત્યાર પછી બેટા તમારે વિસ્તારનું સૂત્ર મૂકવું પડે કે વિસ્તાર બરાબર બેટા મોટો અવલોકન માઇનસ નાનો અવલોકન. તો 57 માઇનસ 27 એટલે 30 થયા બેટા. જો વિસ્તાર તમને 30 મળ્યો છે બેટા, બરાબર. તમને વર્ગો આપેલા છે કે બરાબર 7, બરાબર. તો વર્ગ લંબાઈ બરાબર આર ભાગ્યા કે કરવાના. 30/7 કરશો તો તમને વર્ગ લંબાઈ મળશે બેટા 7.29. 7.29 બેટા તમારી વર્ગ લંબાઈ છે એટલે સી બરાબર 4 અથવા તો સી બરાબર 5. તમે બેટા કોઈ પણ વર્ગ લંબાઈ લઈ શકો છો. બનતા સુધી બેટા એવી વર્ગ લંબાઈ લેવાની કે જેનો અધસીમા અને ઉધ્વસીમા બેટા બંને સમાન થવું જોઈએ, બરાબર. કે ઉપલા વર્ગની બેટા ઉધ્વસીમા, નીચલા વર્ગની અધસીમા, બરાબર. તે બંને સમાન એટલે કે આપણે બેટા સી બરાબર 4 પણ લઈ શકીએ અને 5 પણ લઈ શકીએ. પણ 5 લેશો બેટા તો વધારે તમારે બેનિફિટ રહેશે. તો અહીંયા બેટા મેં દાખલો ગણેલો છે, બરાબર. તો સારામાં નોકરી કરતા 50 કર્મચારીઓની ઉંમર દર્શાવતું નિવારક સતત આવતી વિતરણ છે બેટા. કર્મચારીઓની ઉંમર બેટા, હવે મારે તમને જે મેઇન સમજાવવાનું છે બેટા એ આ રહ્યું બેટા, કે અહીંયા તમને જે આપેલું છે બેટા, જો મેં વર્ગ બનાવ્યા છે, બરાબર. સૌથી નાનો વર્ગ હતો બેટા 27 હતો. તો 27 પણ સમાવવો જોઈએ અને 57 પણ સમાવવો જોઈએ બેટા. તો એ પ્રમાણે મેં વર્ગ લંબાઈ બનાવી છે અને ટોટલ બેટા 7 વર્ગો આપેલા છે. તો 1, 2, 3, 4, 5, 6 અને 7 વર્ગો થયા બેટા. વર્ગ લંબાઈ બેટા હતી 5 હતી, બરાબર. તો બેટા જો મેં વર્ગ લંબાઈ તૈયાર કરી છે 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60. વર્ગ લંબાઈ જો બેટા બધામાં 5, 5, 5નો મેં ડિસ્ટન્સ રાખ્યો છે. જો 4નો રાખ્યો હોત તો બેટા તો વર્ગો વધી જાત. 4ની વર્ગ લંબાઈ રાખ્યો તો બેટા વર્ગો વધી જાત, તો 8 કે 9 થાય. તો આપણે 7 જ વર્ગ કરવાના છે. એટલે મેં 5ની વર્ગ લંબાઈ રાખી જેના કારણે કમ્પ્લીટ બેટા વર્ગો તમારા થઈ ગયા. હવે બેટા નિવારક વર્ગ છે કઈ રીતે ખબર પડે? તો બેટા જો પહેલા વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા જો બેટા સમાન થાય છે, એટલે જો બેટા 35 અને 35, 40, 40, 50, 50, 55 અને 55 કમ્પ્લીટ થઈ ગયા. આ રીતે બેટા સમાન થાય છે. હવે ઉપર બેટા જે તમને રકમ આપી છે બેટા, એ રકમ આધારિત તમારે બેટા હવે અહીંયા તમારે આવૃત્તિ ચિહ્ન તમારે મૂકતા જવાના. આવૃત્તિ ચિહ્ન કઈ રીતે મૂકવાના બેટા? તો પહેલો વર્ગ છે બેટા 50 થી 50 કે 50 થી વધુ અને 30 થી ઓછા. અહીંયા બેટા પહેલા વર્ગમાં 30 આવવા જોઈએ નહીં, બરાબર. 30 થી વધુ અને 35 થી ઓછા બેટા, તો 35 અહીંયા આવવા જોઈએ નહીં. 35 થી વધુ અને 40 થી ઓછા, તમે 40 ના આવવા જોઈએ, બરાબર. અહીંયા પાછળ જે બેટા ઉધ્વસીમા એટલે કે ઉપલી સીમા આપી છે 30, 35, 40, 45, 50, 55 અને 60, તો બેટા એ અવલોકન જે આવતો હોય એ એની અંદર તમારે સમાવવો જોઈએ નહીં. અહીંયા બેટા મેં દાખલા મુજબ આવૃત્તિ ચિહ્ન ગોઠવી દીધા છે. અને અહીંયા જો પહેલાંમાં 3 આવ્યા છે, બરાબર, 25 કે 25 થી વધુ અને 30 થી ઓછા, તો ટોટલ 3 અવલોકનો આવશે. તો બેટા 3 લખ્યા, પછી 8 લખ્યા, પછી 10 લખ્યા, પછી 5 લખ્યા, પછી 15 લખ્યા, પછી 8 લખ્યા, પછી 1 લખ્યા. એ પ્રમાણે બેટા તમારે રકમ આવતી હોય એ પ્રમાણે આવૃત્તિ ચિહ્ન સેટઅપ કરતા જવાના. અને છેલ્લે બેટા તમને એન બરાબર એટલે કે કુલ આવૃત્તિ તમારે 50 મળશે. કે આપણે 50 લોકોની આવૃત્તિ શોધીએ છીએ. તમારે બેટા શીર્ષક ખાસ આપવાનું કે સારામાં નોકરી કરતા 50 કર્મચારીઓની ઉંમર દર્શાવતું નિવારક સતત આવૃત્તિ વિતરણ. કઈ રીતે નિવારક બને છે બેટા? કે પહેલાના વર્ગનો ઉધ્વસીમા એટલે ઉપલી સીમા, પછીના વર્ગની નીચલી સીમા બંને સમાન છે. ત્યાર પછી બેટા અનિવારક સતતાઓથી વિતરણ આવે છે. હવે અનિવારક બેટા ખુલ્લો છેડો હોય છે પાછળનો, એટલે ઉપલી સીમા બેટા ખુલ્લી હોય છે. તેની વ્યાખ્યા જો બેટા, જો કોઈપણ વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા બેટા સમાન ના હોય, ઉપર બેટા સમાન હતી, અહીંયા તમારે સમાન હોતી નથી, તેવા આવૃત્તિ વિતરણને બેટા અનિવારક સતત આવૃત્તિ વિતરણ કહે છે. આમાં ખાસ ધ્યાન રાખજો બેટા, એરો કરી મેં દર્શાવ્યું છે કે અનિવારક વર્ગમાં નીચલી સીમા અને ઉપલી સીમા જેટલા મૂલ્ય અવલોકનોનો સમાવેશ તે વર્ગમાં થાય છે.
એક ઉદાહરણ તરીકે આપ્યું છે બેટા, અનિવાર વર્ગ એટલે 40 થી 49. તો બેટા આમાં 40 થી 49 તો 40નો પણ સમાવેશ થશે ને 49નો પણ સમાવેશ થશે. ઉપર બેટા જે ઉપલી સીમા હતી એનો સમાવેશ બેટા આપણે આમાં કરતા નથી બેટા. જે અહીંયા ઉપલી સીમા દરેક વર્ગની જે ઉપલી સીમા છે ને 30, 35, 40, 45, 50 એનો બેટા એ રકમનો અવલોકનનો સમાવેશ એમાં થતો નથી. તેના પછીના વર્ગમાં બેટા સમાવેશ કરવામાં આવે છે. અહીંયા બેટા તમને એક રકમ આપી છે કે એક બગીચામાં આમ મોસમના 50 દિવસ દરમિયાન બેટા ગુલાબના જુદા જુદા છોડ પર દરરોજ ઉગતા ગુલાબોની સંખ્યા વિશે નીચેની બેટા માહિતી આપેલ છે. અને તે પરથી બેટા એક વર્ગ બેટા અહીંયા ચોક્કસ વર્ગ તમને આપ્યો છે 30 થી 39 હોય તેવું આવતી વિતરણ તૈયાર કરો. અહીંયા તમને બેટા મોસમના 50 દિવસના ઉગેલા વર્ગ જે ગુલાબો હતા તેની સંખ્યા નીચે આપી દીધી છે. સૌથી મોટો અવલોકન બેટા 99 છે બરાબર. તો તમે જોઈ શકો છો બેટા ત્રીજા નંબરના રોની અંદર બેટા 99 આપેલો છે બરાબર. અને સૌથી નાનો અવલોકન બેટા 70 છે બરાબર. તો તમને 70 પણ બેટા એ જ રોની આગળ બેટા તમને 70 પણ તમને આપેલો છે બરાબર. તો વિસ્તાર શોધી નાખવાનો બેટા 99 - 70 એટલે 82 થયા બેટા. આનો વિસ્તાર જો બેટા મોટો છે, 82 છે. અહીંયા બેટા હિન્ટ લખી છે કે માહિતીનો વિસ્તાર બેટા ખૂબ મોટો છે 99. તો તેથી અનિવારક સતત આવતી વિતરણ શોધવું પડશે. કેમ? કે અહીંયા બેટા આપેલ વર્ગ છે બેટા 30 થી 39, જે અનિવારક વર્ગ લઈને સૌથી નાનો અવલોકન બેટા 17 ધરાવતો વર્ગ એટલે 10 થી 19 થાય અને મોટો અવલોકન સમય કિંમત એટલે કે 90 થી 99 થાય. તે પ્રમાણે બેટા આપણે સેટઅપ કરવાના છે. અહીંયા કેટલા વર્ગો લેવાના છે બેટા તમને નક્કી કર્યું નથી, આપેલ નથી રકમમાં બરાબર. પણ એક વર્ગ તમને 30 થી 39 તે મુજબ બેટા 17 પણ સમાય તો આપણે તેનો વર્ગ લીધો 10 થી 19 અને 99 પણ સમાય તો 90 થી 99 બેટા આપણે લઈ લીધો છે. અહીંયા બેટા મેં શીર્ષક માર્યું છે કે મોસમના 50 દિવસ દરમિયાન બગીચામાં જુદા જુદા છોડ પર ઉગેલા ગુલાબનું સ્થાન, ગુલાબની સંખ્યાનું બેટા અનિવારક સતત આવતી વિતરણ. જોજો બેટા ગુલાબોની સંખ્યા બરાબર, આવતી ચિહ્ન અને દિવસના સંખ્યામાં આવૃત્તિ બરાબર. તો એફ આપી દીધો છે. હવે બેટા આમાં સિમ્પલ છે દાખલો બેટા. તમને જે રકમ જ્યાં સમાતી હોય ત્યાં તમારે ટીક કરવાની બેટા બરાબર. જો 10 થી 19, 19 થી 29, 30 થી 39, 40 થી 49, 40 થી 59, 60 થી 69, 60 થી 79, 79 થી 80 અને 90 થી 99. જ્યાં બેટા જે રકમ સમાતી હોય અહીંયા તમારે બેટા આવૃત્તિ ચિહ્ન ટીક કરી દેવાને. ચાર થયા પછી પાંચમું બેટા તમારે આડું તમારે કરવાનું, એટલે 5-5ની જોડ તમારે થવી જોઈએ બરાબર. અહીંયા દાખલો મેં કમ્પ્લીટ ગણી દીધો છે બેટા. સિમ્પલ તમારે જ્યાં સમાતો હોય ત્યાં તમારે આવૃત્તિ ચિહ્ન તમારે મૂકી દેવાના. અને ત્યાર પછી બેટા તમારે થઈ જાય છે 50. ખાસ ધ્યાન રાખવાનું બેટા પહેલો વર્ગ છે બેટા 10 થી 19, પછીનો વર્ગ બેટા 20 થાય છે, એટલે કે ઉપલી સીમા પછીની નીચલી સીમા બેટા સમાન થતી નથી. તેને બેટા અનિવારક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આના બેટા પ્રેક્ટિસના દાખલા તમને હોમવર્કમાં હું તમને ગ્રુપમાં મેસેજ કરીને મૂકીશ. આ તમારે શાંતિથી બેટા વિડીયો જોઈને દાખલો સમજીને તમારે ગણવાનો છે. આવૃત્તિ ચિહ્ન બેટા તમારે મારવાના રહેશે બરાબર. સિમ્પલ ના ખબર પડે તો તમે પૂછી શકો છો. આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય છે. આના હોમવર્કના દાખલા તમને ગ્રુપમાં હું મૂકી દઈશ. લેક્ચર પૂરો થાય છે.